ગુજરાત પોલીસ મહિલા કાઉન્સિલર અને ગુજરાત મહિલા સુરક્ષા સમિતિની ચેરમેન શોભનાબેન રાવલ જે પાંત્રીસ વર્ષોથી યુવાનો અને હાઈ બીપીના કારણે એક આંખ ગુમાવી ચૂકેલા પિતા સમક્ષ લાવીને પિતાને મોતના ઘાટથી બચાવી લીધા છે નમસ્કાર આજે આપણે એક એવી વાત પર ચર્ચા કરશું જે ખૂબ જ એક પ્રયત્નશીલ હશે કે દર્દનાક એવી કહાની હશે જે આપણે ચર્ચા આગળના જે વાતો છે એની અંદર કરશું એક પ્રેમ પ્રકરણ જે ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે આજે એનું અંજામ શું થયું છે ને કેવી રીતે એ જે સોલ્વ કાઉન્સેલિંગ કરીને સોલ્વ કરવામાં આવે છે સુરતનું એક કેસ છે જે ઘણો જ લોકોને ખૂબ જ સમજવાની જરૂર છે જે આજના યુવાનો છે આજની યુવાન પેઢીઓ છે એ લોકોને ખૂબ જ સમજવાની ખૂબ જ જરૂર છે અને આ જે ચર્ચા છે એ ખૂબ જ યોગ્ય રહેશે કારણ કે એ ખૂબ જ મોટિવેટેડ રહેશે આપણી સાથે ઉપસ્થિત છે સ્વપ્નબેન રાવલ એમની સાથે વાત કરીશું જે ફર્સ્ટ ઓફ ઓલ તમે તમે દર્શક મિત્રોને કે તમારું કામ શું છે અને કેટલા વર્ષોથી આ આ ફિલ્ડ ક્ષેત્ર સાથે છો હું વડોદરાથી આવી છું મારું નામ શોભનાબેન રાવલ હું ગુજરાત મહિલા સુરક્ષા સમિતિ ચેરપર્સન છું અને હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સામાજિક કાર્યકર તરીકે પોલીસોની સાથે પત્રકારોની સાથે મીડિયા વર્ક સાથે પણ જોડાયેલી છું છેલ્લા પાંત્રીસ વર્ષથી હું અહીંયા પણ સુરતમાં પણ ઘણા બધા રેપ કેસીસમાં ને એમાં હું આવું છું અને પોલીસ વર્ગ બેડાને ઘણી બધી હું મદદરૂપ થઈ ચું છું પ્લસ પોલીસ બેડાવાળા પોલીસ મિત્રો પણ પોલીસ અધિકારીઓ પણ મને ઘણી મદદ કરે છે ઘણા બધા કેસ સોલ્વ કરવામાં સોલ્વ સુરતનો શું કેસ છે કેવી રીતે એક છોકરીને તમે પાછા ઘરે લાવવા છો શું કહાણી શું છે શું પ્રોસેસ શું હતી ને કેવી રીતે આ કેટલું ટફ રહ્યું આ કેસ મને અહીંના એક અર્ગણિક છે જૈન સમાજના બહુ મોટા સામાજિક કાર્યકર છે એ એમનું નામ નથી આપતી પણ બહુ સારી વ્યક્તિ છે એમને મને ફોન ઉપર જણાવેલું અને પછી હું અહીંયા એક કામ અર્થે આવેલી તો એમને મને જણાવ્યું કે એમના પરિવારના કોઈ સભ્યોને બોલાવ્યા અને એમને રજૂઆત કરી કે મેડમ આવી પોઝિશન છે અમારા ફેમિલીમાં હવે પરિસ્થિતિ એવી છે કુટુંબની કે એક કુટુંબ એક બ્રાહ્મણ સમાજ છે અને એક આ પટેલ સમાજ છે છોકરી આ ટિંડોળી જ ગામના છે બંને જણા છોકરો ઉત્તર ગુજરાતનો છે છોકરી રાજસ્થાનની છે એમાં પરિસ્થિતિ એવી છે કે એ લોકોનું પ્રેમ પ્રકરણ લગભગ ત્રણ કે ચાર વરસથી ચાલતું હતું છોકરાએ એટલું પ્રી પ્લાનિંગથી કામ કરેલું કે આજે એને એકવીસ પૂરા થાય છે આજે ગુરુવારે અને શુક્રવારે એને આવતીકાલે મેરેજ કરે છે એટલું પ્રી પ્લાનિંગથી એ લોકોએ કામ કર્યું હતું હવે છોકરી તમને એટલી એમ લાગે કે આ છોકરી આ વસ્તુ કરી જ નહીં શકે એમ પછી મેં કીધું કઈ વાંધો નહીં મને અહીંના જે અર્ગણિક છે એમને મને બધી જાણ કરી મેં એવું સારું મને પણ એક ડર હતો કે આ કુટુંબ સામે આ કુટુંબ એમાં હું આ કામ કરીશ કે કેમ કરીશ કેવી રીતે કરીશ એક મને એક છૂપો ડર હતો પણ પછી અહીંયા હું સાહેબને મળી એસીપી સાહેબને મળી સોનાર સાહેબને મળી સોનાર સાહેબ સાથે મેં વાત કરી કે સાહેબ આવી પરિસ્થિતિ છે તો મારે દીકરીનું કાઉન્સલિંગ કરવું છે તો સોનાર સાહેબે મને ઘણો બધો સાથ સહકાર આપ્યો એમને અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ મથક પીઆઈને જાણ કરી કે ભાઈ આવી રીતે મેડમ આવ્યા છે દીકરીનું કાઉન્સલિંગ કરવા માગે છે તો એમને કાઉન્સલિંગ કરવા દો જેટલી ટાઈમ લે એટલો વાંધો નહીં એમ આવ્યા તો પોલીસ સ્ટેશને આવ્યા કયું ગામ તમારું ડિંડોલી હા ડિંડોલીમાં આવ્યા અમે તો ડિંડોલીમાં જે મહિલા પીએસઆઈ હતા એમને મેં કીધું કે મેડમ આવું આવું છે તો કે ના અમે નહીં નહીં કરીએ અમે ફોન નહીં કરીએ છોકરી ના પાડે છે છોકરી ના પાડે છે મેં કીધું બેન એક વખત મને ફોન ઉપર વાત કરાવો તમને ના પાડીને મારી જિંદગીનો આ ખરાબ અનુભવ કહેવાય આજ સુધી કોઈ પોલીસ અધિકારી તો શું પોલીસ કોન્સ્ટેબલ હોય ને એ પણ કોઈ દિવસ મારી સાથે આવું વર્તન નથી કરતા મારી સાથે જે સામાજિક કાર્યકર વોડો સોરી સુરત લેવલના સામાજિક કાર્યકર કહેવાય મોટા અર્ગણી કહેવાય એમનું પણ અપમાન કર્યું મારી સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું છે એમને પણ એક મને દુઃખ થયું પણ ચલો મેં કીધું કંઈ વાંધો નહીં એ મારાથી ઉંમરમાં ઘણી નાની હતી એમ થાય કે ચલો કંઈ વાંધો નહીં આપણી દીકરી હશે એમ કરીને મેં કશું કંઈક વાત નથી કરી પણ આ સાથે મેં બેનને રિક્વેસ્ટ કરી કે બેન તું અમને ખાલી એક કામ કર તું તું પોતે દીકરીની સાથે તું આવ એ દીકરીને મારે કશું નથી કરવું એ દીકરીને લઈને મારે હોસ્પિટલ જવું છે કે કેમ કે છોકરીએ લગ્ન કરીને ભાગી ગઈ હતી ઉત્તર ગુજરાત બાજુ એના પપ્પાને ખબર પડી કે મારી દીકરી આવી રીતે લગ્ન કરે છે અને મારી દીકરી આવી રીતે ભાગી ગઈ છે એના આઘાતમાં એ દીકરીના પપ્પા ત્રણ દિવસ સુધી રૂમની બહાર નથી આવ્યા એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા કે એમની દીકરી બહુ વાલી હતી કયા બાપને પોતાની દીકરી વાલી ના હોય એના આ વાલનો દરિયો કહેવાય દીકરી એટલે એક બાપ માટે વાલનો દરિયો કહેવાય એનો અંત જ ના આવે એમ એટલું બધું છે અને એ ખાલી જ ના થાય જે ઉદાહરણ રૂપે આ વસ્તુ છે આ હું આગળ જઈશ એટલે તમને જણાવીશ કે શું હકીકત છે છોકરીઓની એ કાટલી નાની ભૂલના લીધે પરિવાર ઉપર શું અસર થાય છે એક આ ઉદાહરણનો મોટો દાખલો પુરવાર થઈ રહ્યો છે દરેક હું નાની દીકરીઓને એ જ કહું છું કે તમે સમજીને વિચારી કંઈ પણ કામ કરો પહેલા તમે તમારા પરિવારનું પિક્ચર તમારી આંખની આંખ બંધ કરો સમક્ષ લાવો આંખની સમક્ષ લાવો અને પછી વિચારો કે હું આ પગલું ભરું કે ના ભરું તો એનો નિર્ણય તરત જ આવી જશે કે આ વસ્તુ મારે નથી કરવાની પરિવારની જાણ બાર પરિવારની સંમતિ વગર પરિવારની ખુશી વગર તમે કોઈ પણ કાર્ય કરો તો ક્યારેય તમે સફળ ના થાવ ક્યારેય તમે સુખી ના થાવ બહુ સત્ય હકીકત છે પરિવારની વિરુદ્ધમાં જઈને આ છોકરીએ પ્રેમ લગ્ન કર્યા એમાં પરિવાર ઉપર શું અસર થઈ છે એ હું જણાવું છું આપને આ પરિવારમાં એના પપ્પાને એટલું બધું ડિપ્રેશન આવી ગયું પ્લસ એના પપ્પાને હાઈ પીપી વધી ગયું પ્લસ એના પપ્પાને હાઈપર ડાયાબિટીસ સુગર એટલું બધું અપમાં આવ્યું કે એની અસર એના પપ્પાને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કર્યા એના બે દિવસ પછી એટલું બધું સુગર પાછું અપમાન અપમા તો એ કાંખ એમની ડેમેજ થઈ ગઈ સુગરના લીધે એ કાંખ કાઢી નાખવી પડી એક છોકરીના ભૂલના લીધે એક છોકરીના ભૂલના લીધે આ ફેમિલી પર શું અસર થાય છે તમે જુઓ બધા બીજી વસ્તુ કે આ બાજુ એના પપ્પાની પરિસ્થિતિ આવી છે બીજી બાજુ એની મમ્મી એટલી બધી ડિપ્રેશનમાં છે કોઈની સાથે બોલતી નથી જમતી પણ નથી પાણી પણ નથી પીતી એને સમજાઈને સમજાઈને એમના જે સગા સંબંધીઓ છે એમની સાથે છે સાથે રહીને એની મમ્મીને સમજાવે છે પાણી પીવડાવે છે જમાડે છે આ ખરેખર બહુ કરુણ કિસ્સો છે એ આ સમાજ માટે એક ઉદાહરણરૂપ છે બીજી વસ્તુ કે એ છોકરીને ભાઈ છે આજે એના પપ્પાને આટલી મોટી સર્જરી થઈ છે નાકનીક પણ કંઈક સર્જરી કરાવી છે એ દીકરો પણ એટલો એનો ભાઈ એટલો ડિપ્રેશનમાં છે કે કોલેજના ફર્સ્ટ યરમાં છે એટલો બધો ડિપ્રેશનમાં છે એની મમ્મી સાથે રહે છે પણ કે એના પપ્પાને જોવા પણ નથી આવે કે હું આ બધું નહીં જોઈ શકું મને ડર લાગે છે મારા પપ્પાને કંઈક થઈ જશો તો પછી મને અહીંના અરગણિક સાહેબે મને બોલાવી કે મેડમ તમે આવો ને આ બધું કાઉન્સલિંગ કરવું પડે એવું છે મેં કહું તરત આવી ગયું મેં ગઉ ચલો કંઈ નહીં હું ગઈ તરત મેં કાઉન્સલિંગ કર્યું હું દીકરાને જે છોકરા સાથે લગ્ન કર્યું એ છોકરાને મેં ફોન ઉપર વાત કરી કે બેટા હું આવું છું હું આવી રીતે છું સામાજિક કાર્ય છું મારે તને મળવું છે તમે બંને જણા ઉંમરલાયક થઈ ગયા છો લગ્ન કરી દીધા છે એટલે કોઈ કોઈ કશું નહીં કરી શકતા અમારી વિરુદ્ધમાં કોઈ નહીં આવી શકે પણ એક તું મને થોડીક માટે થોડોક ટાઈમ આપ સમજવાનો બીજું કંઈ જ નહીં અને તમારા બંનેની સાથે જ હું તમારી તમને કોઈ તકલીફ નહીં પડવા દો એવો તોય મેં વિશ્વાસ કેળવ્યો છોકરીને બહુ સમજાવી મેં નહીં નહીં તો દોઢથી બે કલાક છોકરીનું કાઉન્સલિંગ કર્યું છોકરાનું કર્યું છોકરીના સાસુ સસરાનું કર્યું આ બધું મેં કાઉન્સલિંગ કર્યું છોકરીને બહુ સમજાવી છોકરીને મેં બધા ફોટા પડે બતાવ્યા છોકરીને મેં કીધું છોકરી એકની બે નથી થતી કે ના હું નહીં જાઉં નહીં જાઉં નહીં જાઉં એના સાસુ સસરા જે છોકરીના સાસુ સસરા છે એ લોકોએ સમજાવી કે ચાલ બેટા આવું આવું છે તો કે ના હું નહીં જાઉં આ બધું ખોટું છે પછી મેં એટલું બધું સમજાવ્યું પછી મારે લાસ્ટ મુમેન્ટ ઉપર જવું પડ્યું ને એ મુમેન્ટનો કોઈ દિવસ ઉપયોગ નથી કરતી એ પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો અને મેં એને કીધું તારે છોકરી માની હું એના પરિવારને લઈ ત્યાં હોસ્પિટલ ગઈ ત્યાં એના પપ્પાની સાથે છોકરીની મુલાકાત કરાવી છોકરી માનતી નથી તો પણ હું એને લઈ ગઈ આઈસીયુ લઈ ગઈ ત્યાં બતાવ્યું તારે એ છોકરીએ જે પરિસ્થિતિ જોઈને ત્યાં એ છોકરી રડી રડી છે પોકે રડી છે એક આપણા માટે કરુણ કિસ્સો જ કહેવાય એમ એ છોકરી રૂમની આઈસ્યુ ની રૂમ ની બહાર નથી નીકળતી અમારે એને ઉચકીને બહાર લાવવી પડી અને બીજી વસ્તુ કે આજે છોકરીનો ફોન આવ્યો કે મારે મારા પપ્પાની સાથે રહેવું છે થોડો ટાઈમ મને રહેવા દો તો હમણાં પાછી હું હોસ્પિટલ જાઉં છું છોકરીની સાથે રહીશ થોડો ટાઈમ જ્યારે જ્યારે છોકરી જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે કેવી સિચ્યુએશન હતી કેવો માહોલ હતો કારણ કે ડૉક્ટરે સખત ના પાડી દીધી હતી કે આવી રીતે અમે કોઈને આઈસીયુમાં એન્ટર નહીં થવા દઈએ તો ફોર ફ્યુ સેકન્ડમાં છોકરીનું કેવું વર્તન હતો જ્યારે કેવી રીતે એની જે પપ્પાની જે બીપી હતી કેવું ડાઉન આવી ગયું કેવો માહોલ હતો કેવો એન્વાયરમેન્ટ એનો એન્વાયરમેન્ટ એ તો હું હોસ્પિટલે પહોંચીને ત્યાં છોકરાવાળાના માણસો છૂટા છવાય નહીં નહીં તો પચાસથી સાહીઠ લોકો હોસ્પિટલની આજુબાજુ ગોઠવાયેલા હતા છોકરાવાળાના જ માણસો હતા પછી મેં જોયું આપણને તો ખ્યાલ આવી જ જાય પછી હું એને લઈ ગઈ આઈસીયુમાં છોકરીને હું લઈ ગઈ છોકરી તો જતી જ નથી એના પપ્પાની નજીક એમ એને એવું જ લાગતું કે ખોટો માહોલ છે પણ મેં કીધું જો બેટા તું માહોલ જોઈ લે મેં છોકરાને લઈ ગઈ એટલે એના પતિને લઈ ગઈ એના સસરાને લઈ ગઈ અને એની સાસુને લઈ ગઈ કેમ કે દીકરી માટે આ ત્રણ પાત્ર બહુ મહત્વના છે દીકરી દીકરીના બાપે વીસ વરસ સુધી એકવીસ વરસ સુધી એને પ્રેમ આપ્યો બાપનો પ્રેમ આપ્યો એ દીકરી એના બાપનો પ્રેમ ભૂલી ગઈ એકવીસ વરસનો અને આ ચાર વર્ષના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે એના બાપને એના માને એની બહેનને એના ભાઈને ભૂલી ગઈ આ ભૂલીને એને આ પગલું ભર્યું એમાં પરિવાર સહેત નહેત થઈ ગયો આખો હવે એના પપ્પાની બીજી આંખ જતી રહેશે તો આ પરિવારની રોજી કોણ કરશે પૂરી એના નાનો ભાઈ છે એની નાની બહેન છે તો એ પરિવારને કોણ ખવડાવશે એને કોણ રાખશે એમ એની મમ્મીને કોણ ઊભું થશે આ એક સમજવા જેવી વસ્તુ છે માટે કરીને દરેક બહેનો દીકરીઓને કહું છું કંઈ પણ કરો તો પહેલાં સમજીને વિચારીને કામ કરો પોતાની પરિસ્થિતિ વિચારો પહેલાં કે હું આ પગલું ભરીશ તો શું થશે એનો શું પ્રશ્ન આવશે શું જવાબો મારે આપવા પડશે કેવી રીતે મારે આગળ વધવું માટે કરીને હું એ કરું છું બીજું કે પરિવારો આપણે દીકરીના પરિવારને પણ હું કાયમ કહું છું દીકરાના પરિવારને કહું છું કે તમારો દીકરો હોય તો દરેક મા બાપે એના મિત્ર થવાનું મિત્ર થશો તો એ છોકરો કે છોકરી તમારે આઈન બહારને કંઈ પણ એક્સવાય ઝેડ થયું હશે તો આઈન તમને જાણ કરશે એવો માહોલ બનાવવો પડે મા બાપના હાથમાં છે તમે દીકરાના ભાઈ બનો બેન બનો એનો મિત્ર બનો એની બેરપણી બનો એવું જ તમારા છોકરીને માટે થવાનું હોય છે અને આપણે દીકરાને પણ એવી જ શીખામણ આપવી પડે કે તારી બહેનને તું જે રિસ્પેક્ટ આપે છે તારી મમ્મીને જે રિસ્પેક્ટ આપે છે એવી બહારની પણ મા બેન દીકરીઓને એવું રિસ્પેક્ટ તા સંસ્કાર એક એવું છે ને કે પરિવારને પકડી રાખે છે એ દરેક મા બાપની ફરજની વસ્તુ છે જેને આ જરૂરી છે અને હું દરેક મા બાપને એમ જ કહું છું કે દીકરા દીકરી ઉપર પૂરેપૂરું ધ્યાન આપો હમણાં ગુજરાતમાં એક પછી એક એક પછી એક એવા કિસ્સા બની રહ્યા છે કે જે આપણે વિચારી નથી શકતા બીજી વસ્તુ હું સરકારને કહેવા એ જ માગું છું કે તમારી દીકરીને જુડો કરાટેની તાલીમ આપો નાનપણથી જે છે કોલેજ સુધીમાં એને બે પિરિયડ તો હોવા જ જોઈએ કાંઈ એક પિરિયડ હોવો જ જોઈએ દીકરી જો પોતાનું પોતાનો સેફ ડિફેન્સ શીખી જશે તો આ રેપ કેસીસના હત્યાના કેસીસ છે ને એ ઘણા ઓછા થઈ જશે અને એક આ જરૂરી છે